हेलो विद्यार्थी मित्रों, आपणे धोरण 10 માં યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર એટલે કે યુનિટ નંબર 5 જેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત, એ ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, પહેલા તો ચેપ્ટર માં આવતી વાત તો કરી દઉં કે ચેપ્ટર ની અંદર આગ સાથે રમત એટલે કે આપણે દર વર્ષે દિવાળી ઉપર જે ખાસ ફટાકડા ફોડીએ છીએ નાના મોટા, એ દરેક ફટાકડા કેવી રીતે બને છે, એના એની ફેક્ટરીઓ કઈ જગ્યાએ છે, પ્રોડક્શન કેટલું થાય છે દર વર્ષે, અને ફટાકડા કેવી રીતે બને છે એ શોર્ટમાં કીધું છે. આ ઉપરાંત ફટાકડા ફોડતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ એની પણ આમાં વાત કરેલી છે. તો અત્યાર સુધી આપણે જે ફટાકડા જોયા હોય અને ફટાકડા ફોડ્યા હોય, પરંતુ ફટાકડાને જોતા આપણને મનમાં એવો પ્રશ્ન થયો હોય કે આ ફટાકડાની અંદર શું હશે, ફટાકડા કેવી રીતે બનતા હશે, તો એની શોર્ટમાં લેસનની અંદર માહિતી આપેલી છે. સૌ પ્રથમ પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત, પ્લેઇંગ એટલે રમત, ફાયર એટલે આગ. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. આપણા પ્રિય તહેવારોમાંથી એક, ફેવરિટ ફેસ્ટિવલ, પ્રિય તહેવારોમાંથી એક, ભારતમાં આપણા પ્રિય તહેવારોમાંથી એક દીપાવલી અથવા દિવાળી છે, કે જે ઉત્તરમાં જાણીતો છે. આ તહેવાર છે ઉત્તર બાજુના રાજ્યમાં જાણીતો છે, ઇઝ નોન એટલે જાણીતો છે. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય વિથ અ લાઉડ બેંગ એન્ડ અ બ્રિલિયન્ટ સાવર ઓફ કલર્સ. જ્યારે ફટાકડા રાત્રિના આકાશમાં, નાઇટ સ્કાય, રાત્રિના આકાશમાં મોટા ધડાકા સાથે, લાઉડ બેંગ, મોટા ધડાકા સાથે અને તેજસ્વી રંગોના સાવર એટલે કે ફુવારા એટલે કે છંટકાવ સાથે આપણે ફટાકડા ફોડીએ છીએ, ત્યારે ફટાકડા છે ઉપર જાય છે, ત્યારે મોટો અવાજ આવે છે અને આકાશમાં આપણને જે રંગીન નજારો જે જોવા મળે છે એની વાત કરી છે. જ્યારે ફટાકડા રાત્રિના આકાશમાં મોટા અવાજ સાથે અને તેજસ્વી રંગોના છંટકાવ સાથે રાત્રિના આકાશમાં ફટાકડા ઉપર જાય છે, ગો ઉપર જાય છે, ત્યારે તે ઉત્સાહભર્યું, એક્સાઇટમેન્ટ, ઉત્સાહભર્યું, તેના જેવું ઉત્સાહભર્યું બીજું કંઈ નથી. ધેર ઇઝ નથિંગ એટલે કંઈ નથી, મેચ એટલે એના જેવું. મિત્રો, જે જમીન ઉપર ફૂટતા ફટાકડા કરતાં જે રાત્રે આપણે જે ફટાકડા ઉપર ફૂટે છે, જે ફટાકડા છે એ મોંઘા આવે છે, તો એવા ફટાકડા જ્યારે ઉપર ફૂટે છે ત્યારે એ અવકાશી નજારો જે આપણે જોઈએ છીએ એના જેવું ઉત્સાહભર્યું બીજું કંઈ નથી. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીઝ ફાયરવર્ક્સ આર મેડ. આપણામાંથી ઘણા બધાને આશ્ચર્ય થતું હશે, વન્ડર, આશ્ચર્ય થતું હશે કે આ ફટાકડા કેવી રીતે બને છે, આર મેડ એટલે બને છે, હાઉ એટલે કેવી રીતે, એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, તેમાં શું હોય છે. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે મીટ. જેવી રીતે ફટાકડામાંથી અવાજ અને પ્રકાશ છૂટો પડે છે, છેલ્લો શબ્દ છે એમિટ એટલે છૂટું પડવું, સાઉન્ડ એટલે અવાજ, લાઇટ એટલે પ્રકાશ, જેવી રીતે ફટાકડામાંથી અવાજ અને પ્રકાશ છૂટો પડે છે એટલું જ રસપ્રદ ફટાકડાનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન છે. શરૂઆતમાં આવ્યું છે ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન, કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન, એટલું જ રસપ્રદ છે, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. મિત્રો, આપણે જાણતા નથી કે ફટાકડાની અંદર એનું શું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન રહેલું છે, પણ તમે એકવાર જાણવાનો પ્રયત્ન કરો તો તમને એટલું બધું રસપ્રદ લાગે છે જેટલું ફટાકડામાંથી અવાજ અને પ્રકાશ છૂટો પડે છે તેટલું. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. ફટાકડાના વિજ્ઞાનને યાંત્રિક રીતે પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે, કોલ્ડ એટલે કહેવામાં આવે છે. ફટાકડાનું વિજ્ઞાન, સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, ટેકનિકલી, યાંત્રિક રીતે, ફ્રોમ ધ ગ્રીક વર્લ્ડ, અને આ શબ્દ છે પાયરોટેકનિક છે એ ગ્રીક શબ્દ છે. એમાંથી બે શબ્દો છૂટા પડે છે, પાયર મીનિંગ ફાયર, પાયર એટલે આગ, એન્ડ ટેકનિક્સ મીનિંગ એન આર્ટ, અને ટેકનિક્સ એટલે કળા, આર્ટ એટલે કળા, એટલે કે બે શબ્દો છૂટા પડ્યા, પાયર ટેકનિક, એના ઉપરથી એક શબ્દ આખો બન્યો છે પાયરોટેકનિક્સ. પાયર એટલે આગ, ટેકનિક્સ એટલે કળા. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ. પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડાઓ જ નહીં, પરંતુ
એજ પદાર્થ, જમણી બાજુ આપ્યું છે સિમિલર મટીરિયલ, એજ પદાર્થ અને એજ સિદ્ધાંત તરીકે કામ કરતા ઘણા બધા સાધનો રહેલા છે. હોલ રેન્જ એટલે વ્યાપક પ્રમાણમાં ડિવાઇસીસ એટલે સાધનો રહેલા છે, સમાવેશ થતો નથી. નોટ ઓનલી એટલે માત્ર એજ નહીં, પેલું પણ, એટલે કે પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાઓનો જ સમાવેશ નથી થતો, પરંતુ એજ સિમિલર એટલે એજ પદાર્થ અને એજ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત તરીકે કામ કરતા વ્યાપક પ્રમાણમાં ડિવાઇસીસ એટલે સાધનો રહેલા છે અથવા સાધનોનો સમાવેશ થાય છે. ફ્રોમ સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ. મિત્રો, પાયરોટેકનિક વસ્તુ એટલે ફટાકડા તો છે જ, આ ઉપરાંત એમ કે છે કે ઘણી બધી બીજી વસ્તુઓ છે જેમાં સૌથી નાની વસ્તુ એટલે સેફ્ટી મેચિસ એટલે કે દિવાસળીની પેટીઓ, એટલે કે આપણે જે ઘરે જેને બાકસ કહીએ છીએ મતલબ દિવાસળી, તો એમાં જે દારૂનો ભાગ આગળ હોય છે એ પણ પાયરોટેકનિક વસ્તુ કહેવાય. અને ત્યારથી માંડીને સ્પેસ શટલમાં બુસ્ટર તરીકે સોલિડ ફ્યુઅલ એટલે કે ઘન બળતણ, એટલે કે સ્પેસ શટલ જે અવકાશયાન હોય એમાં જે બુસ્ટર રહેલું હોય એમ એનું જે ઘન બળતણ છે એ પણ એક વિસ્ફોટક હોય છે, એટલે કે એ પણ પાયરોટેકનિક વસ્તુ કહેવાય છે. એટલે નાનામાં નાની વસ્તુ દિવાસળીથી માંડીને મોટા મોટી વસ્તુ અવકાશયાનનું જે ઘન બળતણ હોય છે તે આપણે જે રોજ ઉપયોગ કરીએ છીએ એ સેફ્ટી મેચ. ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. ઘરગથ્થુ વપરાતી દિવાસળી ખાસ પ્રકારની સ્પેશિયલ ખાસ પ્રકારની પાયરોટેકનિક સાધન ગણવામાં આવે છે. કન્સિડર એટલે ગણવું, સ્પેશિયલ એટલે ખાસ. એઝ જેમાં ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ, તેમાં બધી જ પાયરોટેકનિક અસરો રહેલી હોય છે. પાંચ અસર આપી છે, હીટ એટલે ધુમાડો, હીટ એટલે ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ અને સાઉન્ડ એટલે અવાજ. આર પ્રેઝન્ટ ઇન ઇટ, એમાં તેની હાજરી હોય છે, પ્રેઝન્ટ એટલે હાજર હોય છે. મિત્રો, અહીંયા પાયરોટેકનિક વસ્તુ તમે સળગાવો તો આ જે પાંચ બાબતો લખી છે પાંચે પાંચ બાબતોની હાજરી હોય છે. કોઈ પણ વસ્તુને સળગાવો તો એમાંથી ગરમી, ધુમાડો, પ્રકાશ, ગેસ અને અવાજ, આ પાંચ વસ્તુ જો તમને પાંચ વસ્તુની હાજરી તમે જોઈ શકતા હો તો સમજી શકાય કે એ પાયરોટેકનિક વસ્તુ છે. એક્ઝામ્પલ તરીકે આમાં વાત કરી છે દિવાસળીની, તો દિવાસળીને આપણે સળગાવીએ તો એમાંથી ગરમી ઉત્પન્ન થાય છે, ધુમાડો પણ નીકળે છે, પ્રકાશ ફેલાય છે, ગેસ, તમને જે દારૂ સળગે છે ત્યારે જે તમને જે દુર્ગંધ આવે છે એ ગેસ છે, અને અવાજ પણ શરૂઆતમાં થોડોક આવે છે. તો એનો મતલબ મિત્રો કે દિવાસળી પણ એક પાયરોટેકનિક વસ્તુ ગણાય છે. આ જ પ્રક્રિયા ફટાકડામાં પણ થાય છે, આ જ પ્રક્રિયા ઘન બળતણ જે સ્પેસ શટલમાં હોય છે એમાં પણ આ પાંચ વસ્તુની હાજરી રહેલી હોય છે. તો આવી ઘણી બધી વસ્તુ છે જે પાયરોટેકનિક ગણવામાં આવે છે. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ, કેટલાક ઇતિહાસકારો કહે છે, હિસ્ટોરિયન્સ ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયર વર્ક્સ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ, બેઝિક મટીરિયલ, મૂળભૂત પદાર્થ એનું નામ છે બ્લેક પાવડર, એની શોધ ભારતમાં થઈ, ઇન્વેન્ટ એટલે શોધ થવી. મિત્રો, કેટલાક ઇતિહાસકારો એમ કહે છે કે જે ફટાકડામાં અથવા કોઈ પાયરોટેકનિક વસ્તુમાં જે બ્લેક પાવડર નામનું જે મટીરિયલ હોય છે એ બ્લેક પાવડરની શોધ છે એ ઇન્ડિયામાં થઈ. સુક્રાંતિ રિટર્ન મોર ધેન 2000 યર્સ અગો, 2000 વર્ષ પહેલાં લખાયેલું પુસ્તક એનું નામ છે સુક્રાંતિ. હેઝ રેફરન્સીસ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, તેમાં બંદૂકો અને બીજા અસ્ત્ર શસ્ત્ર અથવા હથિયારો, વેપન એટલે હથિયાર, પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલે અસ્ત્ર શસ્ત્રો અને બંદૂક જેવા એવા જ સાધનો, સિમિલર ના જેવા જ વેપન એટલે સાધનો અથવા હથિયારોનો ઉલ્લેખ થયો છે. રેફરન્સ એટલે ઉલ્લેખ હોવો. 2000 વર્ષ પહેલાં જે પુસ્તક છે સુક્રાંતિ જે લખાયેલું, એ પુસ્તકની અંદર આવા શસ્ત્રો, હથિયારો, બંદૂકો જેવા હથિયારો કે સાધનોનો ઉલ્લેખ થયેલો છે. હાવેવર, તેમ છતાં, ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક. તેમ છતાં ચીનના લોકો સામાન્ય રીતે, જનરલી સામાન્ય રીતે પાયરોટેકનિકના પ્રણેતા માનવામાં આવે છે. પાયોનિયર્સ એટલે પ્રણેતા, કન્સિડર એટલે ગણવું અથવા માનવું. મિત્રો, બ્લેક પાવડરની શોધ ઇન્ડિયામાં થઈ,
એવું ઘણા ઇતિહાસકારો કહે છે, પરંતુ ચીનના લોકોને સામાન્ય રીતે પાયરોટેકનિકના પ્રણેતા કહેવામાં આવે છે. શું કામ? તો કે સૌ પ્રથમ ફટાકડા બનાવવાની શરૂઆત તો ચીનના લોકોએ કરી. દે આર સેડ ટુ હેવ ડેવલપ્ડ, એવું કહેવામાં આવે છે કે તેઓએ બ્લેક પાવડર મોર ધેન 1000 યર્સ અગો, એવું કહેવામાં આવે છે 1000 વર્ષ, એવું કહેવામાં આવે છે કે 1000 વર્ષ પહેલા કરતા વધુ સમયમાં દે આર સેડ ટુ હેવ ડેવલપ્ડ બ્લેક પાવડર મોર ધેન 1000 યર્સ અગો, એવું કહેવામાં આવે છે કે 1000 વર્ષો પહેલાં કરતાં પણ વધુ સમય પહેલાં બ્લેક પાવડરની શોધ થઈ. ડેવલપ એટલે શોધ થવી અથવા વિકસાવવું. મોર ધેન ના કરતાં વધુ, 1000 વર્ષ પહેલાં ના કરતાં પણ વધુ સમય પહેલાં એવું કહેવામાં આવે છે કે બ્લેક પાવડરની શોધ થઈ. ઇટ ટુક એટલીસ્ટ 200 યર્સ ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ, પશ્ચિમ બાજુ જ્ઞાનનો ફેલાવો થતાં, સ્પ્રેડ એટલે ફેલાવો થવો, ટુ ધ વેસ્ટ પશ્ચિમ તરફ જ્ઞાનનો ફેલાવો થતાં લગભગ વધુ ને વધુ એટલીસ્ટ વધુ ને વધુ 200 વર્ષનો સમય લાગ્યો. એટલે કે મિત્રો, એવું કહેવામાં આવે છે કે આ બ્લેક પાવડરની જે શોધ થઈ તો પશ્ચિમના જે દેશો હતા એ બાજુના વિસ્તારમાં એ લોકોને ખબર જ ન હતી કે બ્લેક પાવડર જેવી કોઈ વસ્તુ છે. એટલે કે 200 વર્ષ પછી એને ખબર પડી. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 ધેટ એન ઇંગ્લિશ મોંગ રોજર બેકોન રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. અને આશરે 1242માં એક અંગ્રેજ સાધુ, મોંગ એટલે સાધુ, ઇંગ્લિશ મોંગ અંગ્રેજ સાધુએ લગભગ 1242માં જે સાધુનું નામ છે રોજર બેકોન, એ બ્લેક પાવડરનું સૂત્રનો ખુલાસો કર્યો. રિવીલ એટલે ખુલાસો કરવો, ફોર્મ્યુલા એટલે સૂત્ર. હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ ધેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ, તેણે તે પદાર્થને એવો ખતરનાક, ડેન્જરસ સબસ્ટન્સ એટલે પદાર્થ, ડેન્જરસ એટલે ખતરનાક, સચ એટલે એવો, તેણે એ ખતરનાક પદાર્થ એવો ખતરનાક પદાર્થ ગણાવ્યો, કન્સિડર એટલે ગણવું, કે તેણે તે ફોર્મ્યુલા છે કોડ લેંગ્વેજમાં એટલે કે ગુપ્ત ભાષામાં લખી. મિત્રો, જેથી કરીને બીજા કોઈ એનો ગેરઉપયોગ ન કરી શકે એટલા માટે આ બ્લેક પાવડરનું જે ફોર્મ્યુલા હતું એ ફોર્મ્યુલા એને કોડ લેંગ્વેજમાં લખી. અને 1242ના સાલમાં અંગ્રેજ સાધુ જેનું નામ આપેલું છે રોજર બેકોન, એણે આ બ્લેક પાવડરનું સૂત્રનો ખુલાસો કર્યો. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેન્ડ અનચેન્જડ ફોર સેન્ચ્યુરીઝ. બ્લેક પાવડર અથવા ગન પાવડર, મિત્રો એને ગન પાવડર પણ કહી શકાય અથવા બ્લેક પાવડર કહી શકાય, એનું મૂળભૂત સૂત્ર, બેઝિક એટલે મૂળભૂત ફોર્મ્યુલા, સૂત્ર એ સદીઓથી, ત્રીજી લાઈનમાં છે ફોર સેન્ચ્યુરીઝ, સદીઓથી બદલાયા વગરનું રહ્યું, એટલે કે બદલાયું નહીં, અનચેન્જડ એટલે બદલાયા વગરનું, રિમેન એટલે રહેવું. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેઇટ. તેમાં પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો, અને સલ્ફરનું મિશ્રણ છે, બ્લેન્ડ એટલે મિશ્રણ, ચારકોલ એટલે કોલસો, સલ્ફર અને પોટેશિયમ નાઇટ્રેટનું મિશ્રણ છે, અને એ વજન પ્રમાણે, બાય વેઇટ વજન પ્રમાણે 75:15:10 પ્રમાણમાં, રેશિયો એટલે પ્રમાણમાં છે. એટલે કે પેલું જે માપ આપેલું છે 75 પોટેશિયમ નાઇટ્રેટનું છે, 15:15 છે એ કોલસો અને 10 છે એ સલ્ફર, એ વજન પ્રમાણે આટલું છે એ માપ પ્રમાણે આ ત્રણ વસ્તુનું મિશ્રણ હોય છે, બ્લેન્ડ એટલે મિશ્રણ. ઇટ ઇઝ ઓલમોસ્ટ અ પરફેક્ટ કોમ્બિનેશન, તે લગભગ સંપૂર્ણ મિશ્રણ છે, ઓલમોસ્ટ એટલે લગભગ, પરફેક્ટ એટલે સંપૂર્ણ, કોમ્બિનેશન મિશ્રણ.
એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર ઓલ્ટરનેશન્સ નીડ ટુ બી મેડ. તેથી તેમાં કોઈ આગળ સુધારાની, ફર્ધર એટલે આગળ, ઇમ્પ્રુવમેન્ટ સુધારા, અથવા કોઈ વિકલ્પ ઓલ્ટરનેશન એટલે વિકલ્પની જરૂર પડી નહીં. આગળ નો આપ્યું છે, નીડ એટલે જરૂર પડવી, એટલે કે વર્ષોથી જે ફોર્મ્યુલા હતી એ જ પ્રમાણે ચાલતી આવતી હતી અને એ સંપૂર્ણ મિશ્રણ છે, એટલા માટે આગળ કોઈ એમાં સુધારા કે કોઈ વિકલ્પની જરૂર ન પડે. એક્સપર્ટ્સ સે દેટ ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ. નિષ્ણાંતો કહે છે કે એક્સપર્ટ નિષ્ણાંતો કહે છે કે આ માત્ર રાસાયણિક પ્રક્રિયા છે, કેમિકલ પ્રોડક્ટ, રાસાયણિક પ્રોડક્ટ પદાર્થ છે કે જેમાં એજ સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રોપોર્શન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક, કે જેમાં એજ જૂનો ભાગ, એજ ઓલ્ડ એટલે જૂનો, પ્રોપોર્શન ભાગ, અને ઉત્પાદનની પદ્ધતિઓ, મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, ટેકનિક્સ એટલે પદ્ધતિઓ, મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનની પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, યુઝિંગ એટલે ઉપયોગ થાય છે, સ્ટીલ એટલે હજુ પણ. એક્સપર્ટ નિષ્ણાત એવું કહે છે કે આ માત્ર રાસાયણિક પદાર્થ છે કે જેમાં એ જ જૂનો ભાગ અને એ જ ઉત્પાદનની પદ્ધતિઓનો ઉપયોગ થઈ રહ્યો છે.